सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्माच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रित सकल जीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरादनाम्बुजम् पूजितम् सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने हेत थी जय स्वामी नारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथ नी अंदर पूर दशमो ने तरंग त्रेवीस में छेल्ले कथा लखे छे के भगवान मेघपुर में छे मेघपुर नी अंदर महाराज जारे छे त्यारे अधर्मी वैराग्यो बधाई त्यांथी भागी गईला छे ए लोको भगवान स्वामीनारायण नी निंदा करे छे सत्संगनो उत्कर्ष जोईने ए लोको जारे निंदा करे छे त्यारे भगवान पोताना संतो भक्तोने पासे बोलावीने समझावे छे के अज्ञानी जीवो भले आपणी निंदा करे पण आपणे कोई साथे ईर्ष्या करवी नथी આપણે ક્ષમારૂપી શસ્ત્ર રાખવું છે આપણે ક્ષમા જ આપવી છે મહારાજ સંતો ભક્તોને બીજી એ વાત પણ સમજાવે છે કે જેવી રીતે વિવાહમાં અને વસંતમાં બધા એકાબીજાને સંબંધીઓ ગાળો બોલતા હોય હોળીમાં પણ ગાળો બોલે છે ત્યારે એ બધાને મીઠું લાગે છે એકાબીજા પ્રત્યે કોઈ ખોટું લગાડતા નથી એમ તમે પણ સત્સંગની અંદર એકાબીજા સાથે ક્યારેક મન દુઃખ થાય તો એકાબીજાનું સહન કરતા શીખજો સહન કરે છે એની ભેગા ભગવાન અખંડ રહે છે ભગવાનને વાલો થાય છે આગળ આધારણ સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર દસ તરંગ ત્રેવીસ હરિજન વચન ગ્રહે જન જીતનો સબહી પાવે મોક્ષ તો તીતનો હરિજન મેહે જીતની અધિકાય હરિજન મેહે જીતની અધિકાય તીતની બડાઈ ચૈયે તાઈ તીતની બડાઈ ચૈયે તાઈ ક્ષેમા મે બડાઈ રહે અપારા તાકો કો ઉલહે નહીં પારા નિર્દંભ તીતનો બળતા પાવે નિર્દંભ તીતનો બળતા પાવે દંભ તે તો દિન દિન ઘટી જાવે દંભ તે તો દિન દિન ઘટી જાવે ક્ષમામાં મોટાઈ અપાર રહી છે તેનો કોઈ પાર પામી શકતું નથી અને જે જેટલો નિર્દંભ છે તેટલી મોટાઈને પામે છે અને જે દંભી છે તે તો દિન પ્રતિદિન ઘટી જાય છે જે કોઈ વ્યક્તિ દંભની અંદર ઉતરે છે એનું પતન થાય છે દંભનો બીજો પર્યાય છે કપટ કપટ આપણે અંદરથી કંઈક જુદા છીએ અને બહારથી કંઈક જુદા વર્તીએ છીએ જેને કપટમય જીવન કહેવાય દંભમય જીવન કહેવાય
અને મોટે ભાગના લોકોને એક રોગ લાગુ પડેલો છે, કોઈને સારું થવું નથી પણ સારું દેખાવું છે. અને સારું દેખાવું છે એના કારણે જ પ્રોબ્લેમ એ થાય છે કે ખરેખર આપણે સારા હોતા નથી. ટૂંકમાં જેટલા સારા આપણે છીએ નહીં એનાથી વધારે સારા દેખાવા માટેનો પ્રયત્ન કરવા માટે ઘણા બધા રોલ કરવા પડે. હવે ઘણા બધા રોલ કરવા જતાં કોઈકને કોઈક જગ્યાએ તો આપણો રોલ ઉઘાડો થઈ જ જાય, કારણ કે 24 કલાક અનુસંધાન રહેતું નથી કે મારે કયો રોલ કરવો. કારણ કે નેચરલ જે આપણો સ્વભાવ છે ને એમાં આપણે જતા જ રહેતા હોઈએ. ગમે એવું આપણે કરવા જઈએ, ગમે એટલું છુપાડવા જઈએ, પણ આપણા નેચર ઉપર આપણે જતા રહીએ. 24 કલાક કોઈ પણ વ્યક્તિ સામાન્ય લાઈફ એ કોઈ બનાવટી લાઈફમાં જીવી શકતો નથી. સામાન્ય લાઈફમાં એને જવું જ પડે, અને સામાન્ય લાઈફની અંદર એ જાય એટલે જેવો છે એવો દેખાઈ જાય. કોઈને પ્રવચન આપવાનું છે, મારી જેમ પ્રવચન આપતી વેળાએ એ બધા જ સંકલનો કરશે, શાસ્ત્રોના બધું થશે. તમે શ્રોતા બનીને સાંભળતા હો ત્યારે તમે પણ બ્રહ્મરૂપ થવા માટેનો જ ઉપાય ગોતતા હો એમ શ્રોતા થઈ ગયા હો. પણ જેવું મારું આ કથા પૂર્ણ થાય અને જેવી તમારી શ્રોતા તરીકેની ગણતરી પૂરી થાય એટલે આપણી નેચરલ લાઈફ ચાલુ થાય. એ નેચરલ લાઈફની અંદર આપણું બોલવું, ચાલવું, બેસવું, ઊઠવું, જોવું, સાંભળવું એ જે છે એટલું જ આપણે સમજ્યા છીએ. જેમાં આપણે કોઈ બંધારણમાં છીએ, મને ખબર છે કે ભગવાનની આરતી કરવી હોય તો મારે આમ જ બેસવું પડે, મારે ભગવાનની સ્તુતિ કરવી હોય તો આમ જ કરવી પડે, મારે કથા કરવી હોય તો આમ જ કરવી પડે, મારે કથા સાંભળવી હોય તો આમ જ સાંભળવી પડે, એ જે આપણે ફોર્મ્યુલા વિચારીને વર્તવું પડે છે એ હજુ નેચરલ વસ્તુ આપણામાં નથી. પણ જ્યારે એનાથી એ ફોર્મ્યુલાની બહાર જઈએ ત્યારે જે નેચરલ આપણી ફોર્મ્યુલા બની છે એ આપણું ઓરિજિનલ સ્વરૂપ છે. આપણું ઓરિજિનલ સ્વરૂપ જ્યારે આપણા માથે કોઈ પ્રકારનું બંધન નથી ત્યારે જે આપણું જીવન છે એ જ આપણું ઓરિજિનલ સ્વરૂપ છે. અને પોતાના ઓરિજિનલ સ્વરૂપને દરેક વ્યક્તિએ ઓળખી રાખવું જોઈએ. પોતાની બીજાની સાથેની છેતરપિંડી એ પોતાની જાત સાથેની છેતરપિંડી છે. ભગવાન કે મોટા પુરુષને છેતરવા એ પોતાની જાત સાથેની જીવ છેતરપિંડી કરી રહ્યો છે. ભગવાનને ભગવાનના સદગુરુ દયાળુ હોય, ભગવાન તો દયાળુ છે, પરંતુ એને કપટ કર્યું. શરણ આયો સબ હી તરે એક કપટી ન તરે મહારાજ. શરણમાં આવેલો બધા લોકો તરી જાય છે, ગમે એવો પાપી હોય તો તરી જાય, પણ કપટીને તરવા માટેનું કોઈ સાધન નથી. શાસ્ત્રોમાં અમુક ઘટનાઓ એવી ઘટી છે સાંભળતા ધ્રુજારી પણ થઈ જાય, પણ સાવધાની પણ આવે એટલે એવી વાતો થોડી સાંભળવી પણ જોઈએ. શ્રીજી મહારાજે ડભાણની અંદર યજ્ઞ કર્યો. મહારાજ યજ્ઞ કરે કે કોઈ પણ જ્યારે મોટો સમયો કરે ત્યારે માનાવદરના મયારામ ભટ્ટ, જેનું શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે ઉલ્લેખ કર્યો છે, એ મયારામ ભટ્ટ બધો હિસાબ કિતાબ રાખે. ડભાણનો યજ્ઞ જ્યારે કરવાનો થયો ત્યારે મયારામ ભટ્ટ ત્યાં પહોંચી શક્યા નહોતા. હવે એ પહોંચી ના શક્યા એટલે શ્રીજી મહારાજને થયું કે આ વખતે આપણે આ બધો હિસાબ કિતાબ કરવા કોને આપીશું. એટલે બ્રહ્માનંદ સ્વામીને મોટા મોટા સદગુરુઓને બોલાવ્યા અને પૂછ્યું કે આપણે આ હિસાબ કિતાબ કોને સોંપવો જોઈએ. ત્યારે બધાય સદગુરુ સંતોએ બાપુભાઈ નાગર અમદાવાદના હતા, બ્રાહ્મણ હતા અને સારું ભણેલા બ્રાહ્મણ હતા એટલે અભ્યાસુ તો હોય શાસ્ત્રના, તો કે એને આપણે સોંપીએ અને એ બધું કરે. યજ્ઞ પતી ગયો, બાપુભાઈએ બધો વ્યવહાર સંભાળ્યો, બધો યજ્ઞનું બધું પૂરું થઈ ગયું. પછી બાપુભાઈ મહારાજને કે મહારાજ આપણે હિસાબ ક્યારે કરવો છે બધો? એટલે મહારાજ કે હમણાં અમે સારંગપુર જઈએ છીએ તો તમે બધો હિસાબ ને બધું પહેલાં ચૂકતે કરો દો, બધું આવક જાવક, પછી જે કાંઈ હોય સારંગપુર લઈને આવજો. એટલે સારંગપુરમાં મહારાજ વિરાજમાન હતા અને એ સમયે ત્યાં મયારામ ભટ્ટ આવેલા. મયારામ ભટ્ટ આવેલા અને અગતરાયના પર્વતભાઈ આવ્યા. એટલે પર્વતભાઈએ મહારાજને કહ્યું કે મહારાજ અમે ડભાણ આવતા હતા પણ રસ્તામાં તમારા દર્શન થયા અને તમે કહ્યું કે હવે અમે માનાવદર જઈએ છીએ, તમે એટલે અમે પાછા વળ્યા.
તે મહારાજ મયારામ ભટ્ટની વાત રસપૂર્વક સાંભળી રહ્યા હતા. મયારામ ભટ્ટને તો પોતે દબાણ ન આવી શકે એનો ખુલાસો કરવો હતો, કારણ કે દબાણે નહોતા પહોંચી શક્યા. એટલે મયારામ ભટ્ટે આ બધી વાતો કરીને, પર્વતભાઈએ વાતો કરી, પછી મહારાજે કહ્યું કે તમારે આગળથી આવી જવું જોઈએ ને. મયારામ ભટ્ટને કે તમને ખબર છે કે જ્યારે ઉત્સવ સમય કરીએ ત્યારે હિસાબ કિતાબ તમારે રાખવાનો હોય છે, તમારે વહેલા આવવું જોઈએ ને. મયારામ ભટ્ટ કે મહારાજ મને સમાચાર થોડા મોડા મળ્યા અને અમે નીકળ્યા ત્યારે તો તમે હામાં મળ્યા. મહારાજ કે અમે તો બાપુભાઈને પછી બધો હિસાબ કિતાબ સોંપ્યો હતો અને બાપુભાઈ બધો ખર્ચનો હિસાબ કરવા માટે આવવાના છે. આવું મહારાજ બોલે છે ત્યાં તો બાપુભાઈ સામે આવતા દેખાના સારંગપુરમાં. એટલે બાપુભાઈ આવી ગયા, મહારાજને દંડવટ કરીને પાસે બેઠા, મહારાજની પાસે બેઠા. મહારાજ એમને બધા સમાચાર પૂછ્યા. બાપુભાઈ ડભાણના યજ્ઞ માટે આવેલા સીધી સીધું સામગ્રીઓ બીજી ચીજવસ્તુઓ યથાસ્થાને પહોંચાડવાની વ્યવસ્થા કરી દીધી હતી એ બધી હકીકત બાપુભાઈએ કીધી કે મહારાજ બધું ઠેકાને પડી ગયું છે. અને મહારાજ હિસાબનો આંકડો માંડ્યો, જેને જેને રકમ ચૂકવવાની હતી એ બધી ચૂકવી દીધી છે, આવકનો આંકડો પણ તૈયાર કર્યો છે અને જાવકનો પણ તૈયાર કર્યો છે, પણ એમાં રૂપિયા 2000 ખૂટ્યા છે, એ રકમ મને અપાવવાની આપે ગોઠવણ કરવાની છે, કારણ કે મેં મારા ઘરના 2000 ચૂકવ્યા છે. એટલે મારે મહારાજ ઉછીના લીધા હોય એટલે જોયે ને પાછા. આ સાંભળીને મહારાજે મયારામ ભટ્ટને કહ્યું, ભટ્ટજી બાપુભાઈને 2000 ચૂકવી દો. સીધું મહારાજે કહી દીધું. ભટ્ટજીએ કહ્યું, મહારાજ મારે હિસાબ જોવો પડે, અત્યાર સુધીમાં તમે યજ્ઞો કર્યા અને બીજા ઉત્સવ સમયા થયા એ તમામ હિસાબ હું રાખતો હતો, એમાં સરભર થઈ જતું હતું અથવા વધતું હતું ને તમે ગરીબોને દઈ દેતા હતા, પણ ક્યારેય મહારાજ ખૂટ્યું તો છે જ નહીં. તો ડભાન તો આવડો મોટો યજ્ઞ થયો, એમાં રકમ કેમ ખૂટે? હરિભક્તો હજારોની સંખ્યામાં આવ્યા હતા, ભેટ પણ એટલી લાવ્યા હશે, તે ખૂટે કેમ મહારાજ? મહારાજે કહ્યું, ભટ્ટ એમાં આપણે તકરાર ના કરાય, એને ઘરની રકમ ચૂકવી હોય આપણે આપી દેવી પડે વ્યવહારે. મહારાજ તો દયાળુ, પણ મયારામ ભટ્ટ ને સુરા ખાચર ને બ્રહ્માનંદ સ્વામી ને બધા તો હિસાબ કિતાબવાળા કમ્પ્લેટ, એને ખબર કે આ કપટી છે, આ દંભી છે. મયારામ ભટ્ટે કહ્યું, ભલે મહારાજ કાલે બધો હિસાબ ચૂકવી આપીશું. સુરા ખાચર પાસે જ બેઠા હતા, આ બધો સંવાદ સાંભળ્યો તો એમને એમને લાગ્યું કે બાપુભાઈના મનમાં કંઈક કાળપ છે. એટલે સાંજે મહારાજ સંતોની સભામાં બેઠા ત્યારે સુરા બાપુ, જીવા ખાચર ને બીજા કાઠી ભક્તો પણ સભામાં બેઠા. બાપુભાઈ મયારામ ભટ્ટ યજ્ઞના હિસાબની વાત કરતા હતા, એટલામાં સુરા ખાચરે બાપુભાઈને પૂછ્યું, બાપુભાઈ એ તમારો હિસાબ પછી કરજો, હું તમને પ્રશ્ન પૂછું. એ કહો, મહાભારતની કથામાં ભીષ્મની પ્રતિજ્ઞાના વખાણ થાય છે અને દ્રોણાચાર્યની સુરવીરતાના વખાણ થાય છે, તો ભીષ્મ પણ સુરવીર હતા? તો દુર્યોધનનો બધો જ મદાર ભીષ્મ ઉપર હતો, તમને શું લાગે છે, દ્રોણ શ્રેષ્ઠ કે ભીષ્મ શ્રેષ્ઠ? સુરા બાપુએ ઊંધા પાટે ગાડી ચડાવી, પેલા 2000 માગતો તો હિસાબ કિતાબના, એની જગ્યાએ ઊંધી લઈ ગયા ગાડી. બાપુભાઈએ તરત કહ્યું, શ્રેષ્ઠ તો દ્રોણને કહેવાય, કારણ કે તેનામાં અસ્ત્ર શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યાની નિપુણતા હતી. આ સાંભળીને સુરા ખાચરે કહ્યું, મને લાગે છે કે ભીષ્મને શ્રેષ્ઠ કહેવાય, તે ક્ષત્રિય હતા, બ્રહ્મચર્યનું બળ વિશેષ હતું. બાપુભાઈ તરત જ આમ તોછડાઈ કરીને બોલ્યા, તમને શું ખબર પડે, બ્રાહ્મણ સૌના ગુરુ કહેવાય, ક્ષત્રિયને ગુરુ કહેવાઈએ અમે, અમારે તો લે તમારું જ્ઞાન ના આવે. ત્યારે સુરા ખાચરે હાથ જોડીને ક્ષમા માગી, એને કહ્યું, બાપુભાઈ માફ કરજો, બ્રાહ્મણ તો જ્ઞાની પણ હોય ને વૈરાગી પણ હોય, અમારામાં એ બે માઇલો એકે ગુણ ના હોય, તમે તો જ્ઞાની વૈરાગી હો. બાપુભાઈ હસ્યા, એમને કહ્યું, ક્યાંથી હોય, એ ગુણો તો બ્રાહ્મણને જ વરેલા હોય, પણ આજે આપણે એ ગુણનું પારખું લઈએ. તમારામાં જ્ઞાન વૈરાગ્ય વગેરે ગુણો છે, પણ તમે હંમેશા સંન્યાસી થઈ જાઓ તો એ ગુણ સાચા, નહીં તો કહેવા માત્ર, અને જો તમે કહો તો હું હમણાં સાધુ થઉં. ભલે અમે ક્ષત્રિય રહ્યા, પણ અમે મહારાજની દયાથી માયામાં બંધાયા નથી. સુરા બાપુએ ઝીણી આંખ કરીને આ વાત કરી. એટલે બાપુભાઈ ત્યાં આગળ સુરા ખાચરના શબ્દો સાંભળીને બરાબર પાનો ચડી ગયો કે બ્રાહ્મણ અમે તો ત્યાગ વૈરાગવાળા, એટલે તરત જ કહ્યું, મહારાજ આજ્ઞા કરે તો અપઘડી સંન્યાસી થઈ જાઉં. સુરા ખાચરે કહ્યું, પ્રભુ આજ્ઞા કરો, બાપુનો રંગ ચડી ગયો છે, આવે 2000 આપવાના માટે નહીં સંન્યાસી થશે, કામ લાગશે, કરી દો આને, મૂડી નાખો મહારાજ અત્યારે.
એટલે મહારાજે સુરાખાચરની યુક્તિ જોઈને મંદ મંદ મહારાજ હસવા લાગ્યા. કહ્યું, એમના પત્ની રજા આપે તો આપણે આપણાથી એ કરાય. એટલે એની ઘરવાળી હતી ને એ બહેનોની સભામાંથી બોલી કે મહારાજની ઈચ્છા હોય તો મુંડાવી જ નાખો, થઈ જાઓ સન્યાસી, કંઈ વાંધો નથી, બતાવી દો સુરા બાપુને કે બ્રાહ્મણો કેવા જ્ઞાની હોય. એટલે બાપુભાઈ એ તરત તૈયાર થઈ ગયા, ઘરના માણસની રજા મળી ગઈ. દેવાનંદ સંન્યાસીને મહારાજે બોલાવ્યા ને કીધું બાપુભાઈને સંન્યાસ આપો, સુપાત્ર બ્રાહ્મણ છે, ખરેખરો ત્યાગ શોભાવશે. દેવાનંદ સ્વામીએ બાપુભાઈની ચોટલી કાપી નાખી, જનોઈનો ત્યાગ કરાવ્યો, ભગવા વસ્ત્રો દંડ કમંડળું આપ્યા, અન્ય જ્ઞાતિના વિપ્રને ત્યાં ભિક્ષા લેવા મોકલ્યા. ભિક્ષા લઈને આવ્યા, મહારાજની આજ્ઞાથી ભિક્ષાનો અન્ન જમ્યા, સભામાં આવીને બેઠા. સભામાં બેઠેલા સુરાકાચર સામું જોયું તે ગૌરવથી હસવા લાગ્યા. મહારાજને કહ્યું, મહારાજ હવે સુરાખાચરના વૈરાગ્યની પરીક્ષા કરો, ક્ષત્રિય કેટલા વૈરાગ્યવાળા જોઈએ, હું તો બ્રાહ્મણ, હવે હું તો સંન્યાસી થઈ ગયો ને. સુરાબાપુ હાલો મુંડાવો, આને સાધુ બનાવો. સુરાખાચર તરત ઊભા થઈ ગયા, બાપુભાઈ પાસે જઈને દંડવટ કર્યા બાપુભાઈને, હાથ જોડીને કહ્યું, મહારાજ બાપુભાઈ તો ખરેખરા વૈરાગવાળા કહેવાય, તમારા વચને તરત દીક્ષા લઈ લીધી, એમને ધન્ય છે, એમના માતા પિતાને ધન્ય છે. ત્યારે બાપુભાઈએ કહ્યું, અહીં બેસી જાઓ, ચાલો તમને હવે ધન્ય થઈ જાઓ, બહુ અમને ધન્ય કર્યા તમે, વાર ના લગાડશો. ત્યારે સુરાખાચર હાથ જોડી રાખ્યા અને મહારાજ તરફ ફર્યા અને મહારાજને કહ્યું, મહારાજ ભણે બાપુભાઈથી જે થયું તે અમથી ન થાય. કે બાપુભાઈ પછી ખીજાના, બાપુભાઈને જાણે વીજળી પડ્યું એમ થયું, હાલા મને મૂંડી નાખ્યો અને તું બેઠો રહ્યો. ત્યારે મહારાજ પાસે જઈને મહારાજને કહ્યું, મહારાજ આ સુરાખાચરે ઠગાઈ કરી, આવા ઠગ વિદ્યા કરે તે ભગત કેમ કહેવાય? ત્યારે સુરાખાચરે મહારાજને કહ્યું, મારા ઠગ વિદ્યા તો એને કરી, અનહકના 2000 રૂપિયા લેવાતા એને, એ ઠગ વિદ્યા કરે છે, મેં ઠગ વિદ્યા નથી કરી. મહારાજ સાંભળીને હસવા લાગ્યા, બાપુભાઈને કારમો ઘા લાગ્યો, રડવા લાગ્યા. એ કે મહારાજ મારા 10 કરોડના ભાત દાળનું હું, મારી ઘરવાળી વિના મને ભાત દાળ ખવડાવશે કોણ? મહારાજ કે હા જાઓ જેતલપુરમાં રહેજો, તમારા ઘરવાળા જમવાનું કરે ને તમે ખાજો. આમ મહારાજે રાખ્યા. હરિચરિત્રનું સાગરમાં જ આગળ પૂર 14 ને તરંગ 36માં વાત આવશે કે બાપુભાઈને સંન્યાસી બનાવ્યા પછી શ્રી હરિએ તેની સ્ત્રીને કહ્યું, બાપુભાઈને 6 માસમાં પડી જશે, માટે અમે તેને સંન્યાસી બનાવ્યા છે, તું ધીરજ રાખજે. એટલું કહીને એને 4 સોનાની બંગડીઓને વસ્ત્રો આપ્યા. બાપુભાઈ આથી રાજી થયા. પછી તેઓ ડભાન ગયા, ત્યાં માંદા પડ્યા. તેમના પત્નીએ ચાકરી કરી 6 માસે દેહ મૂકી દીધો. અને કોઈક જગ્યાઓએ એવું પણ લખેલું છે કે બાપુભાઈને ભૂત થવું પડ્યું. એ 2000 રૂપિયાની જે માગણી કરી હતી ને અને કપટ કર્યું ને, એટલે બીજા બધા રૂપિયા પોતાના ઘરમાં દાટી દીધેલા, એને લીધે એમને ભૂત થવું પડ્યું છે. એવું છે અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણ, એની અંદર એક પ્રસંગ છે લખેલો કે બાપુભાઈ ભૂત થયા. પ્રતિષ્ઠિત નાગર બ્રાહ્મણ હતા અને આવું જ્યારે એમને કપટ કરીને ભૂત થવું પડ્યું ત્યારે માફી માગવા માટે પોતાના ભાઈમાં પ્રવેશ કર્યો. અને મહારાજ એકવાર જેતલપુર પધાર્યા હતા ત્યારે એના સગા જેતલપુર લઈને આવ્યા. મહારાજ એ સમયે હિંડોળા ઉપર બિરાજમાન હતા. એમને આ નાગર બ્રાહ્મણોને આવેલા જોઈને પૂછ્યું, બાપુભાઈ મજામાં છે? ત્યારે એમને કહ્યું, મહારાજ બાપુભાઈ દેહ મૂકી ગયા છે, અસદગતિ થઈ છે, ભૂત થઈને તેના ભાઈમાં પ્રવેશ કર્યો છે, તેને અમે આપણી પાસે લાવ્યા છે. પછી તેને શ્રી હરિ પાસે લાવ્યા, 2 હાથ જોડીને મહારાજની ક્ષમા માગી અને પોતાની સદગતિ થાય તે માટે બહુ પ્રાર્થના કરી. શ્રી હરિએ તેના ઉપર દ્રષ્ટિ કરી અને કહ્યું, જા તારો સત્સંગમાં જન્મ થશે, ફરીથી જન્મ લેવો પડ્યો. સાધુ સંતોની ને હરિભક્તોની નિષ્કપટ ભાવે સેવા કરીશ ત્યારે તારો ઉદ્ધાર થશે. આ પ્રમાણે આશીર્વાદ આપ્યા. અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણ એ પુસ્તકની અંદર આ પ્રસંગ લખેલો છે. હરિચરિત્રનું સાગરમાં ભૂત થયા એવો પ્રસંગ લખેલો છે. પછી એની મુક્તિ આવી રીતે થઈ એ એની અંદર છે. નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં પણ આનો પ્રસંગ આવે છે. કહેતા, જે છળ કપટ ને દંભથી જીવે છે એ બહુ મોટું નુકસાન વોરે છે. એટલે લખે છે, દંભ તે તો દિન દિન ઘટી જાવે, જેટલો દંભ એ તો દિવસે દિવસે ઘટતો જાય. ઉપર સે સાધુતા કામ ન આવે, ઉપર તે અંતર રખાવે,
ઉપર યરુ ભીતર ચૈયે દોવું, ઉપર યરુ ભીતર ચૈયે દોવું, તાવીન મોક્ષન પાવે કોવું, તાવીન મોક્ષન પાવે કોવું. ઉપલક સાધુતાથી કામ ન થાય. જેવી બહારથી સાધુતા હોય તેવી અંદર પણ હોવી જોઈએ. સાધુતા બાહ્ય આભ્યંતર બંને રીતે જોઈએ અને તે વિના કોઈ મોક્ષને પામતું નથી. ઉપરના ગુણ અને અંદરના ગુણ, ઉપરની સાધુતા અંદરની સાધુતા, ઉપરનું ભક્તપણું અંદરનું ભક્તપણું. કારણ કે ઉપરનું ભક્તપણું અને ઉપરની સાધુતા સમુદાયની લાજે કરીને અને શરમે કરીને રહે છે, પણ અંદરની સાધુતા અને અંદરનું ભક્તપણું એ તો ભગવાનના અંતર્યામી સ્વરૂપને જાણવે કરીને રહે છે. જેવી રીતે એક ગુરુ પાસે બે શિષ્યો હતા. બે શિષ્યોને ઝઘડો હતો કે ભાઈ ગુરુની ગાદી કોને મળે. ઊંચી ગાદી એટલે બધાને ગમે કે આ ગાદી તો બહુ સારી, આ ગાદી મળે કોને બેમાંથી. એટલે ગુરુ કે ભાઈ જો મારે ગાદી તો આપવાની પણ પરીક્ષા કરીને આપવાની છે. બંનેને એક એક ફ્રૂટ આપ્યું. સફરજન બેને કીધું કે આ સફરજન તમે લઈ જાઓ, તમને કોઈ જોવે નહીં ત્યાં તમે ખાઈ આવો પાછા. સવારથી તમને ટાઈમ આપું છું, સાંજના 6 વાગ્યા સુધીમાં કોઈ પણ તમને જોવે નહીં, ત્યાં જઈને તમે સફરજન ખાઈને આવો, પછી આપણે નક્કી કરીએ કે ગાદીને લાયક કોણ છે તમારા બેમાં. એટલે એક થોડો વધારે ભણેલો હશે એને એમ કે કોઈ ના જોવે એમાં ખાવું એમાં શું વાંધો છે, એ તો આમ ના કરી દઉં એમ ગયો. એક ઓરડો બંધ કર્યો, જોઈ લીધું બધી બાજુ દિવાલો 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 જ હતી, કમાડ બંધ કર્યું હતું, 10x10 ઓરડી હતી, કોઈ હતું જ નહીં. તરત સફરજન ખાઈ ગયો, આવીને બેસી ગયો ગુરુ પાસે. ગુરુ પહેલો હું આવ્યો ગાદી મારી, કારણ કે હું સફરજન જમીન આવતો રહ્યો, કોઈએ મને જોયો નથી, ક્યાં મેં ખાધું બોલો. ગુરુ કે ભાઈ ક્યાં ખાધું એ તો મને નથી ખબર, પણ તને કોઈ જોયો નથી? તો કે ના. બરાબર છે. હવે જ્યાં સુધી પેલો બીજો ના આવે ત્યાં સુધી મારે નિર્ણય કેમ કરવો? ગુરુ કે એને આવવા તો દે, પછી મારે એની સામે કહેવું પડે ને કે ગાદી તને સોંપી છે કે કોને સોંપી છે એમ. એ પેલો બીજો જે શિષ્ય હતો ને એ તો હજુ નવું નવું ભણેલો, કાંઈ બહુ ઝાઝું એને જ્ઞાન નહીં, પણ એને ગુરુ થકી એટલું જ્ઞાન થયેલું. ગુરુએ કીધેલું બેટા કને કનમાં ભગવાન છે, કને કનમાં ભગવાન છે, ભગવાન બધે જ રહીને જોવે છે, અંતર્યામી સ્વરૂપ ભગવાનનું સદાય સાથે રાખજે. એ તો સવારથી ફર્યો, ઝાડ નીચે જાય ભગવાન દેખાય, ભગવાન તો મને જોવે છે. જે ઓરડામાં ઓલાએ ખાધું એવા ઓરડાઓમાં જઈને એને બંધ કરીને ખાવા પ્રયત્ન કર્યો, પણ તરત એને વિચાર આવે કે ભગવાન તો મને જોવે છે. તન કી જાને મન કી જાને, જાને ચિત કી ચોરી, ઇસકે આગે ક્યાં છુપાના જિસકે હાથ મેં દોરી. જે બધી જ જગ્યાએ છે એ મને ના જોવે એવી કઈ જગ્યા છે? નદીના કિનારાઓએ ગયો, નદીમાં ગયો, ઝાડ નીચે ગયો, ખેતરોમાં ગયો, બધે રખડી રખડીને હાંજે સૂર્યાસ્ત થવા આવ્યો ત્યારે શિષ્ય એવો ને એવું સફરજન લઈને લથડતો લથડતો પાછો આવ્યો. ગુરુની ગાદી પર સફરજન મૂકીને કહે છે, ગુરુ મહારાજ હું હારી ગયો, હું હારી ગયો. પેલો કે હારી જ જાય ને, હું તો કેટલો જલ્દી એકદમ ગુરુએ દીધું ને 5 મિનિટમાં તો ખાઈને આવતો રહ્યો, કોઈને ખબર નથી ક્યાંય ગયો, હું જીતી ગયો, હું જીતી ગયો. પેલો કહે છે, ગુરુ મહારાજ હું હારી ગયો. કારણ કે ગુરુ મહારાજ કે તને કેમ ક્યાંય જગ્યા જ ના મળી, કોઈ જોવે નહીં એવી જગ્યા? ત્યારે ઓલો કે ગુરુ મહારાજ તમે કીધું છે કે કણે કણમાં ભગવાન છે, અંતર્યામી રૂપે ભગવાન બધે જ વિરાજમાન છે, તો હું તો જ્યાં ગયો ત્યાં, જ્યાં ગયો ત્યાં મને પરમાત્મા દેખાના, જે જગ્યાએ જઉં ઝાડવાએ જઉં તો ઝાડમાં મને ભગવાન દેખાય, દિવાલોમાં ભગવાન દેખાય, મને ડાળીઓ પર ભગવાન દેખાય, પાણીમાં ભગવાન દેખાય, પશુ પાસે ભગવાન દેખાય, મનુષ્યમાં ભગવાન દેખાય, મને કોઈક જોવાવાળા છે જ, કોઈ જગ્યા એવી મને મળી નહીં કે જ્યાં મને કોઈ જોવે જ નહીં. તમે મને કીધું કોઈ જોવે નહીં, પણ પરમાત્મા તો જોતા હતા. ગુરુ ગાદી પરથી ઊભા થઈ એનું કાંડું જાળીને એને ગાદીએ બેહાડી દીધો કે તું ગુરુ થવાને લાયક છો. ઓલો કે હું 5 મિનિટમાં ખાઈને આવ્યો. ગુરુ કે તારા જેવા 1000 ભેગા થાય તો કોઈનું કલ્યાણ ના કરે, તને તો ભાન જ નથી ભગવાન છે કે નહીં.
તું તો ઓરડા બંધ કરીને ચોરી કરી લેવો છે, અનંતનું કલ્યાણ કરે એવો આ છે, કારણ કે એને બધે ભગવાન દેખાય છે. આને કહેવાય અંદરનો અને બહારનો ગુણ સમાન. આપણે બહાર જેવા છીએ એવા અંદર રહેવું હશે, અંદર જેવા છીએ એવું બહાર રહેવું હશે, તો એક જ તત્વ એવું છે જે તત્વના ભયથી એવું રહેવાય છે, એ છે ભગવાનનું અંતર્યામી સ્વરૂપ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એમ કે છે, ભગવાન અને મોટા પુરુષને સર્વજ્ઞ જાણે હોય તો ભૂંડો સંકલ્પ, ભૂંડી ક્રિયા તો નહીં, ભૂંડો સંકલ્પ પણ ન થાય, એવું સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનું સ્ટેટમેન્ટ છે. છતે દેહે ભ્રમરૂપ થઈ જાય, ભૂંડો સંકલ્પ, ભૂંડી ક્રિયા નહીં, ભૂંડો સંકલ્પ જ ન થાય સર્વજ્ઞ જો જાણતો હોય તો. આ મને જોવે છે મારા મહારાજ, આ મને જોવે છે મારા સદગુરુ, કેવી રીતે એનાથી ભૂંડો સંકલ્પ થાય, એને ભય લાગે કે આ જોવે છે, કુરાજી થશે, આ કુરાજી થશે, મને જોવે છે, ચોરી કરતા જોવે છે, મને બીજું કંઈ આડું અવળું કરું છું એ કરતા જોવે છે, મને બધા જ ગુનાઓ કરતા જે જોવે છે એ પરમાત્માને જે મને જોવે છે એને જ પાછો બે હાથ જોડીનું સ્તુતિ કરું, પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો રે હરિ હરિ. તે મહારાજ કહેલા, તું જ્યારે ખોટું કરે છે ત્યારે તને નથી દેખાતો હું, અને હવે તું મને સ્તુતિ કરે છે પ્રભુ તમ વિના મારું કોણ છે. હું તો તને, તું ખોટું કરતો હતો ત્યારે પણ વારે વારે તને કહેતો હતો. આપણા હૃદયમાં વાલા ભક્તો વિચારો, જ્યારે જ્યારે પણ ભગવાનથી જુદી દિશામાં આપણે ચાલવાની શરૂઆત કરીશું ત્યારે પરમાત્મા એટલા દયાળુ છે, તરત ડોરબેલ મારે છે, સ્ટોપ, આ તારે જોવા જેવું નથી, આ તારે ખાવા જેવું નથી, આ તારે સ્પર્શ કરવા જેવું નથી, આ તારે સાંભળવા જેવું નથી, પ્લીઝ પ્લીઝ પાછો વળી જા, ના જઈશ આગળ. આવા ડોરબેલ વાગે છે, પણ જીવ એટલો આવેગમાં હોય છે ને તે ડોરબેલને ગણકારતો જ નથી, ભલે ને વાગતા બેલ બંધ કરી દે, ભગવાનનો બેલ બંધ કરી દે, અને ભગવાનનો બેલ બંધ કરીને ના જોવાનું જોવે, ના સાંભળવાનું સાંભળે, બધું કરે ને પછી પાછો દુઃખી થાય, એટલે ભગવાનને કહે પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો રે હરિ હરિ. મહારાજ કે ભાઈ, તને જ્યારે મેં આટલી બધી વાર પાછો વાળવા પ્રયત્ન કર્યો ત્યારે કેમ ન વળ્યો? માટે વાલા ભક્તો, જીવનને આપણે જેટલું જાણીએ છીએ, હવે બહુ જ્ઞાનની જરૂર નથી, જેટલું જાણીએ છીએ એને ફોલો થવાની જરૂર છે. જેટલી આપણને ખબર છે ને એટલી આપણા આત્યંતિક કલ્યાણ માટે પૂરતી છે. જે 2-5 વર્ષથી સત્સંગ કરતો હોય ને એને જે સાંભળવામાં આવ્યું હોય ને એટલું આપણા આત્યંતિક કલ્યાણ માટે બહુ પૂરતું થઈ ગયું છે. હવે જેટલું જાણ્યું છે એને ફોલો કરીએ, એને વર્તીએ, એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરીએ. જાણવું અને કથવું, આ કથવું અને જાણવું, સાંભળવું બહુ સહેલું છે. કહેની મિશ્રી ખાંડ હે, રહેની તાતા લો, કહેની કહે અને રહેની રહે, એસા વિરલા કોખ. કહેવું એ તો ખાંડ જેવું મીઠું છે, સાંભળવું એ ખાંડ જેવું મીઠું છે, પણ રહેવું એ તો તાતા લોહ છે, તપેલું લોઢા જેવું છે. કહેની કે અને રહેની રે, એવા વિરલા કોખ. એવો વિરલો કોખ હોય કે જે બહાર અને અંદર બે સમાન રહેવું. આપણે કરવાનું છે આટલું જ, આપણું બાહ્ય જીવન અને આપણું આંતરિક જીવન બે વચ્ચેની ભેદરેખાને તોડવાની છે. એનું નામ જ નિર્મળ જીવન, એનું નામ જ નિખાલસ જીવન, એનું નામ જ સરળ જીવન, એનું નામ જ પારદર્શક જીવન, એનું નામ જ ભગવાનના ભક્તપણાનું આપણું જીવન. આવું જીવન આપણે જીવતા થઈ જઈએ એટલે સુખ સુખને સુખ છે. ભગવાનના મહામુક્તો, મુક્તાનંદ સ્વામી જેવા મોટા પુરુષો, જે મોટા પુરુષોને ક્યારેય કોઈ પ્રકારના જગતના સંકલ્પો હતા જ નહીં, જેના સંકલ્પો કેવળ પુરુષોત્તમની મૂર્તિમાંથી પ્રગટ થાય અને મૂર્તિમાં જ જેના સંકલ્પો સમાય, આવા મહામુક્તોને શ્રીજી મહારાજ પૂછે, સ્વામી કેટલા સંકલ્પ થાય? સ્વામી આમ રેતી લઈને આમ ધાર કરે, મહારાજ આમાં જેટલા કણ છે ને આટલા સંકલ્પ થાય છે. આવા મોટા પુરુષો આટલી નિખાલસતાથી પોતાની વાત કરે,
પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષ કથા વાર્તા દરમિયાન કેટલી વખત નિખાલસતાથી સદગુરુ મુક્તાનંદ સ્વામીના જીવન ઉપર કથા કરી છે ત્યારે ગુરુજી બોલ્યા છે કે એક ખાટકીવાળાએથી નીકળવાનું થયું ને એક વખત એને મેં જોયો અને મને ઘૃણા થઈ એના પ્રત્યે કે આવા પશુ મારે છે. પછી ગુરુજી આખું વૃત્તાંત કીધું છે પોતાનું. આવા મોટા પુરુષો નિખાલસતાથી વાત કરતા હોય, હૃદય ખોલીને વાત કરતા હોય, કેટલી બધી વાતોની અંદર ગુરુજીની કથા વાર્તા દરમિયાન પોતાનું વૃત્તાંત કહેતા હોય ત્યારે એકદમ નિખાલસ અને નિર્દોષ રીતે વાતો કરતા હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે આવા મહાપુરુષો પોતે કેટલા નિર્દોષતાથી ને નિખાલસતાથી પોતાની બધી જ વાતને રજૂ કરી શકતા હોય. અને આપણે પામર જેવા જીવ, કલ્યાણના માર્ગે પાપા પગલી ચાલવાવાળા જીવ, એ બહારના સ્વરૂપ જુદું રાખે, અંદરનું સ્વરૂપ જુદું રાખે, કેટલું મોટું નુકસાન આપણને થાય. માટે નિખાલસ અને નિર્મળ જીવન, બસ થોડું થાય તો થોડું, પણ અંદર બહારના જીવનની એકતા કરીએ, અંદર બહારનું ભક્તપણું એક કરીએ. બહારથી સાના ને સારા અને અંદરથી જો આપણે કાળા રહ્યા તો પ્રોબ્લેમ તો અંદરનો છે. બહારથી શરીર કેટલું રૂપાળું દેખાય છે, પણ કેન્સર અંદર થયું હોય છે ને? કેન્સર શરીરની અંદર છે, ઉપર નથી દેખાતું. ઉપર તો રૂડું રૂપાળું દેખાય છે, પણ કેન્સર અંદર છે. અંદર છે એટલે પ્રોબ્લેમ છે. ભલે ઉપરથી એ દોડતો દેખાતો, પણ એ 2 વર્ષ 3 વર્ષ 6 મહિના 2 અઠવાડિયા 10 દિવસ એની અંદર ઉપડવાનો, કારણ કે અંદર કેન્સર છે, અંદર બ્લેક પાર્ટ આવી ગયા છે, અંદર ડોટ આવી ગયા છે, અંદર બધે ડોટ થઈ ગયા છે, કેન્સર છે. દેખાય છે ઉપરથી રૂપાળું. હમણાં જ કોઈ એક આંતરડાનો વિડીયો મોકલ્યો હતો કે વ્યક્તિના આંતરડા કેટલા વર્ષે કેટલા ગંદા થતા હોય છે, એને આંતરડાનો વિડીયો મોકલ્યો ને એ વિડીયોને કોઈ જો ઉલટી થઈ જાય કે આટલા 30 વર્ષે આવો થાય, 39-40 વર્ષે આંતરડા આવા થાય, આટલા વર્ષે આટલા થાય, આમાંથી કેન્સર કેવી રીતે થાય, મરેલા અળસિયાઓ અંદર હોય છે, કેવો કેવો અંદર જૂનો ડામર જેવો મળ ચોટેલો હોય છે, એ બધા વિડીયો બતાવ્યા છે ને. હવે તમે વિચારો કે હવે કચરો અંદર છે, પણ આપણને ઉપરથી ચોખ્ખા જ લાગે છે, સરસ જ લાગે છે, પણ આ શરીરમાં તો કચરો છે એટલે તો એમાંથી ગંધ આવે છે. શરીરમાંથી ગંધ કેમ આવે છે? એને આપણે શા માટે રોજ સ્નાન કરાવવું પડે છે? કારણ કે કચરો છે. પરંતુ ઉપર આ ચામડીથી મઢેલું છે એટલે એનું ઓરિજિનલ સ્વરૂપ દેખાતું નથી. એવી રીતે ઉપરથી આપણે કોઈ આટાટો ભક્તપનાનો કે હું સંતપનાનો કરું, પણ જો અંદરનું આપણું જીવન એ પ્રકારનું નહીં હોય, અંદર આપણી એવી ખેવના નહીં હોય, અંદર આપણને એવી તાલાવેલી નહીં હોય, તો બહુ મોટી ખોટ જશે. જિંદગી પૂરી થઈ જશે અને જે થવાનું છે તો અંદરથી થવાનું છે, બહારથી નહીં. બહાર તો આપણે શું 2 માળા કરીએ અને કોઈ આપણને મોટા ભગત કહી દે એમાં શું? ગુરુજી વાત કરે છે ને કે પેલા સ્વામી માળા ફેરવતા હતા, કેટલી માળા ફેરવતો કે જેવો ભગતનો ભીડો, ભગત જાજા હોય જાજી માળા ફરે ને ઓછા હોય તો ઓછી માળા ફેરવે. આની અંદર કોઈ દી જીવનું સારું ના થયું, કશું સારું ના થયું. એના કરતાં થોડુંક જ કરવું, થોડુંક જ કરવું. પણ ભગવાન ને મોટા પુરુષ એને ગમે એવું નિખાલસ અને નિર્દંભ જીવન રાખવું. થોડુંક જ કરીએ, વધારે ના કરીએ. આપણો જેટલો ભાવ હોય એટલું જ બતાવીએ, એનાથી વધારે બતાવીએ નહીં ને એનાથી જાજુ કહીએ નહીં. ગણા ના કે બધું આ તો મહારાજનું છે, હવે મહારાજ જો લેવા આવે તો બધું, આ તો બધું મહારાજનું છે ને, મહારાજ લેવા આવી ગયા, હાલ ભાઈ મારું છે, હાલ નીકળાવે તું હાલ, તો આપણે કેટલા આપી શકીએ. એના કરતાં કેવું કે આ બધું મહારાજનું કરવા માટેનો હજુ પ્રયત્ન કરું છું, હજુ બધું થઈ નથી ગયું, હજુ મને મારું મનાય છે. કેટલીક વાર નહીં ગુરુજીને સંતો પદ્ધરમને જઈને પૂછે ને કે આ બધું કોનું ભગત, આ કોનું? બધું મહારાજને ગુરુજી તમારું જ છે. અને કહી દે ગુરુજી સારું તે લો મહારાજને અમે રહીએ, તમે હાલો જ ઉપડો. તો એના કરતાં આ તમારું કરવાને મહારાજનું કરવાના સત્સંગને અર્થે કરવાના પ્રયત્નમાં છું, હજુ થઈ નથી ગયો, મારો પ્રયત્ન ચાલુ છે, એ યોગ્ય કહેવાય, એ યોગ્ય કહેવાય. જેવું છે એવું જીવન જીવવું, એ નિર્મળ જીવનથી ભગવાન રાજી થાય છે. મોક્ષ કો મગ નિર્દંભ સોહાવે, દંભ કરે સો અધોગત પાવે, જગ કે જીતને મેલ કહાવે, જગ કે જીતને મેલ કહાવે,
સતસંગ છે તર્ત શુદ્ધ હોઈ આવે, સતસંગ છે તર્ત શુદ્ધ હોઈ આવે. મોક્ષનો નિર્દમ માર્ગ શોભે છે, જે દંભ કરે છે તે અધોગતિને પામે છે. આપણે બાપુભાઈનું જોયું એમ, દુનિયામાં જેટલા મળ છે તે બધા સત્સંગથી શુદ્ધ થઈ જાય છે. જેટલો ગંદવાડો આ જગતનો આવેલો હોય એ સત્સંગ કરીએ ને એટલે ચોખ્ખા થઈ જઈએ, પણ સત્સંગ કરવા છતાં પણ જો મેલ રહેતો હોય તો તેમાં તેટલો કુસંગ છે એમ જાણવું. સત્સંગમાં સ્વામીએ વાતોમાં કીધું ત્રણ પ્રકારના કુસંગ છે. એક બહારનો કુસંગ, દારૂડિયા માંસાહારી વ્યભિચારી વ્યક્તિઓનો સંગ કરવો એ બહારનો કુસંગ છે. બીજો અંદરનો કુસંગ, કામ ક્રોધ લોભાદિક જે જીવની સાથે કારણ શરીરમાં પડ્યા છે એ અંદરનો કુસંગ, અને ત્રીજો સત્સંગનો કુસંગ. સત્સંગનો કુસંગ, સત્સંગનો કુસંગ એટલે સત્સંગની અંદર જ કુસંગ પડ્યો હોય, આપણને સત્સંગમાંથી પાછા પાડવા માટેની વાત કરે એવા કુસંગી સત્સંગમાં જ હોય. બધાય ચિહ્નો ધાર્મિક ધારેલા હોય અને એનો એક જ મત હોય, એનું એક જ મિશન હોય કે કેવી રીતે સત્સંગમાંથી સત્પુરુષના યોગમાંથી આ ત્યાગી ગૃહીને પાડવો, એવું જ જેનું લક્ષ્ય છે એ સત્સંગનો કુસંગ છે. એટલે સત્સંગમાં રહેવા છતાં પણ મેલ જો રહેતો હોય તો સમજવાનું કે એને શું થયું છે, સત્સંગમાં જ ક્યાંક કુસંગ થયો છે. અને સૌથી ખતરનાક વાલા ભક્તો, બહારના કુસંગથી બચી શકાય, અંદરના કુસંગથી સંત સમાગમથી બચી શકાય, પણ સત્સંગનો કુસંગ તો ભાઈ એવો ભારે છે ને કે એનાથી બચવું એ તો કામ છે. ભલ ભલાને કલ્યાણના મૂળિયા ઉખાડી નાખે એવો સત્સંગનો કુસંગ છે. તમે મંદિરે આવ્યા, તમને એ ગમવા લાગ્યું, મહાપૂજામાં આવ્યા, આજે કથામાં આવ્યા, તમને અહીં આવવું વધારે ગમશે એટલે તમે વારે વારે આવશો. પણ સત્સંગનો કુસંગી જો કોઈ તમને મળી જાય, તમને એમ કે ક્યાં ચાલ્યા, લોયાધામ. હવે તમને કહું લોયાધામમાં શું છે, આમ છે, લો હું તમે ત્યાં જાઉં છો. આવો જો એક જ મળી ગયો ને રાહુ કેતુ, તે આખે આખા હજારોના કલ્યાણને ગળી જાય છે. આવા રાહુ કેતુઓની સત્સંગની અંદર ઢગલાબંધ ફોજ છે, ઢગલાબંધ ફોજ છે. એનાથી આપણે આપણા આત્માને બચાવીને રાખો. એક જ વસ્તુ છે, બહુ ટૂંકું ને ટચ ગણિત છે, જે ભગવાનના સત્પુરુષ સદગુરુ અને જે ભગવાનના દિવ્ય સંતો ભક્તોના સાનિધ્યથી આપણે રોજ સત્સંગમાં આગળ વધતા હોઈએ, એવામાંથી આત્મીયતાનો દોરો તૂટવાની સંભાવના થાય, કોઈની વાતે કરીને, આપણા મનના સંકલ્પે કરીને, આપણી બુદ્ધિના ડોળે કરીને, ત્યારે વ્યક્તિને, મનને અને બુદ્ધિને સત્સંગના કુસંગી સમજવા. જેના યોગે કરીને કોઈ પણનો યોગ, આપણા મનનો યોગ, આપણી બુદ્ધિનો યોગ, કોઈ વ્યક્તિનો યોગ, એ યોગે કરીને આપણને જ્યારે જેના થકી આપણે ખરેખર સત્સંગમાં આગળ વધીએ છીએ એવું આપણે એક્સપિરિયન્સ અનુભૂતિ કરી છે, આપણો પરિવાર સત્સંગમાં આગળ વધ્યો છે એવી આપણે અનુભૂતિ કરી છે, એક્સપિરિયન્સ, કોઈનું કીધેલું સાંભળેલું નહીં, પોતાનો જ અનુભવ, આપણને ત્યાં જવાથી શાંતિ મળી છે, જે સત્પુરુષની વાત સાંભળવાથી શાંતિ મળી છે, જે ભગવાનના સાધુ પાસે જવાથી આપણને હૃદયમાં પરમ શાંતિની અનુભૂતિ થઈ છે, એવાની પાસે જતા આપણું મન અટકાવે, આપણી બુદ્ધિ અટકાવે, કોઈ વ્યક્તિ અટકાવે, એવાની સાથેનો સંબંધ પાતળો કરવામાં આપણી બુદ્ધિ કામ કરે, મન કામ કરે કે પછી કોઈ વ્યક્તિ કામ કરે, આ બધા જ સત્સંગના કુસંગી છે. એને ઓળખી રાખવા જોઈએ. ધર્મના ચિહ્ન ધારક હોય તો પણ, ધર્મના તમામ ચિહ્નો નહીં, ધર્મના તમામ નિયમો પાળતા હોય તો પણ, એ બુદ્ધિ અને મન આપણને ભગવાન ભગવાન કરાવતી હોય તો પણ, કારણ કે એ એવી રીતે ભગવાનના સત્પુરુષ અને ભગવાનના સંતો ભક્તોથી દૂર કરી પછી એ જ બુદ્ધિ મન ને એ જ વ્યક્તિ સત્સંગમાંથી પણ આપણને પાડી નાખે છે, ભગવાનમાંથી પણ પાડી નાખે છે, કલ્યાણના માર્ગેથી પણ પાડી નાખે છે, અને પછી હાવ લુખું હૃદય થઈ જાય.
રેતી જેવો લુખો થઈ જાય એને આનંદ ના રહે. આજ તમે મંદિરે આવો છો, સંતો પાસે આવો, તમને આનંદ થાય છે. તમે પડી ગયા, વાગ્યું, છતાં પણ તમને આવવાની ઈચ્છા થઈ પાછું મંદિરે, આવીને બેઠા, તમને અત્યારે ખુશી છે. પણ જો સત્સંગનો કુસંગ આવે અને જો ધ્યાન ન રાખીએ તો આ જ ખુશાલી ઉપર એ રણભૂમિ પણ, રણ પ્રદેશના થોરિયા પણ વાવી શકે છે, એટલી સત્સંગના કુસંગમાં તાકાત છે. યાદ રાખજો વાલા ભક્તો, સત્સંગના કુસંગની એટલી તાકાત છે, એટલી તાકાત છે. હું આટલી વાત કરું છું ભગવાન સંબંધી, ભગવાનને ગુરુજી જેવા મોટા પુરુષની કૃપાથી એ મારી વાત કરવા છતાં પણ મને પણ સત્સંગમાં લુખો કરી શકે, આટલી સત્સંગના કુસંગની તાકાત છે. તમે આટલા પ્રેમથી વાતો સાંભળો છો અને સત્સંગ કરો છો અને રોજ પરિવાર સહિત વધો છો, તો પણ તમારા પરિવારને લુખો કરી નાખે એટલી સત્સંગની કુસંગની તાકાત છે. બહારના કુસંગની તાકાત નથી, કામ ક્રોધાધિકની પણ એટલી તાકાત નથી, પણ સત્સંગના કુસંગની એટલી તાકાત છે. માટે સત્સંગની અંદર હલકી વાત કરવી નહીં, હલકી વાત સાંભળવી નહીં. કોઈ રીતે આપણને જે ભગવાન, આ સદગુરુ, આ સંતો, આ ભક્તો, એની સાથેનો જે દિવ્ય સંબંધ છે એ આપણો પાતળો થાય એવી આપણા બુદ્ધિની વાત પણ આપણે ન સાંભળવી. કારણ કે આપણો એક્સપિરિયન્સ છે કે આપણે વધ્યા છીએ, નથી એક્સપિરિયન્સ આપણે ઘટ્યા છીએ તો વાત બરાબર છે, પણ જો વધ્યા છીએ તો આપણો એક્સપિરિયન્સ એમ કે છે વધ્યા છીએ તો બસ, કોઈ આપણને એમ કહેવા આવે કે તું વધે છે કે તું તો ઘટવાનો, તું ભગવાનને નહીં પામવાનો, ત્યારે એને કહેવું પડે કે હું આટલો વધ્યો છું ને એટલું વધારી શકે એટલી શક્તિવાળા તો આ ભગવાનના સંતો ભક્તો મને મળ્યા છે, અને જે દિવસે મને લાગશે કે હવે આગળ નથી વધાતું તે દિવસ તારો સમાગમ કરવા આવીશ, પણ ત્યાં સુધી તું ઠરીને બેસ, એમ બુદ્ધિને પણ કહેવું પડે, પોતાના મનને પણ કહેવું પડે, અને ધાર્મિક ચિહ્ન ધારક વ્યક્તિને પણ કહેવું પડે. એને સત્સંગના કુસંગથી જેને બચવું હોય એને આટલી વાત. અહીંયા આગળ શ્રીજી મહારાજ કહે છે, સત્સંગ કરવા છતાં પણ જો મેલ રહેતો હોય તો એમાં એટલો કુસંગ છે એમ જાણવું. જેટલો કુસંગ હોય તેટલું દુઃખ તેને આવે જ છે, તેને એટલો વ્યાધિથી યુક્ત જાણવો. કુસંગરૂપી રોગથી ઘેરાયેલા મનુષ્યને દેખીને તેની સેવા કરવી, જે રીતે તેનો કુસંગરૂપી રોગ મટી જાય તેવી દવા એને આપવી. આ પાછી દવા આપવામાં ડૉક્ટર હરખા જોઈએ, કારણ કે જેને આ સત્સંગનો કુસંગ લાગેલો હોય ને એને દવા આપવી એ બહુ મોટું કામ છે. એને દવા આપવા જાવ પેલો ગધેડો કુંભારને જેમ છીક ખાધીને ગોળી ગળાઈ દે ને, એમ આપણે જો સમર્થ ડૉક્ટર હોય તો એને દવા આપવા જવી, નહીં તો એમાં કુસંગ ઉતર્યો હોય અને આપણે એને દવા દેવા જઈએ તો આપણને દેતો જાય પાછો, હા મેં છીક ખાઈ દે ગોળી આપણને પીવડાવી દે, આપણે એને પીવડાવી ના શકીએ એવું થાય. એટલે સત્સંગનો કુસંગ જેને થયો હોય ને એને પાછી ગોળી આપવી હોય થોડી વિચારીને દેવી પડે, એમ મહારાજ કહે છે. જે રીતે દવા પેટમાં ટકી રહે એવી, રોગીને માફક આવે એવી દવા આપવી, અને એ રીતે જ ઊંધું ન પડે એમ કુસંગના રોગીને રેચ પણ આપવો, આ રેચે આપવો પડે, દવાએ આપવી પડે અને થોડો રોગ વધી ગયો હોય તો રેચે આપવો પડે. પણ એ બધું મહારાજ શું કહે છે, જો રોગને ઓળખ્યા વિના ઘણી સેવા કરવાથી પણ શું થાય, તે રોગ મટે નહીં, રોગને જાણ્યા વિના વૈદ થવું નહીં. કઈ બધા વૈદ આના ના થઈ શકે, એ તો એવો સમર્થ હોય કે જેને કળ બધું આવડતું હોય એ એનો રોગ કાઢી શકે. બીજો વૈદ થવા જાય ને તો ઓલો દર્દી કરી દે, વૈદને જ દર્દી કરી દે. જે વૈદ થવા ગયો એ જ દર્દી થઈને બહાર આવે, ભાઈ શું કરવા ગયા હતા, તો કે હાજો એને કરવા ગયો હતો, તમને શું થયું, તો કે વાયરસ મને લાગી ગયો, હું જ બીમાર થઈને બહાર આવ્યો, હવે મારે જ કોઈક ડૉક્ટર ગોતવા પડે એવું થઈ ગયું. માટે પહેલાં તો પોતાનો સત્સંગમાં દ્રઢ પાયો કરવો, પોતાની બુદ્ધિને બહુ નિર્મળ અને શુદ્ધ કરવી. પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણને જેવા છે એવા સમજવા માટેનો નિતદિન પ્રયત્ન કરવો, પડે પડે પ્રયત્ન કરવો. ક્યારેય પણ એવું માની ના લેવું કે હું મહારાજને સમજી ચૂક્યો છું, મહારાજ તો અગાધના અગાધ છે. સારંગપુરના 17મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે, જેમ જેમ એની દ્રષ્ટિ ઝીણી થતી જાય એમ ભગવાન એને પરના પર જણાતા જાય. મહારાજ કે આ ચંદ્રમાનું મંડળ છે થાળી જેવું અહીંથી દેખાય છે, પણ જેમ જેમ નજીક જાઓ એમ એમ એટલો મોટો ચંદ્રમા દેખાય, પાસે જાઓ તો નજરમાંય ના આવે. એવી રીતે ભગવાનની નજીક જેમ જેમ જઈએ ને એમ એમ મુક્તપણું વધતું જાય, અને મુક્તપણું વધતું જાય ને એટલું પછી એની નીચેના લેવલનો હોય એની દવા કરી શકે.
હવે આપણે પૂરેપૂરા થયા ના હોય વૈધ અને પછી ઊંટ વૈધું કરવા જઈએ તો પ્રોબ્લેમ થાય. એટલે કુસંગ કોઈને લાગ્યો હોય ત્યારે પહેલાં તો આપણે આપણું તળ તપાસી લેવું. એ રોગીને દવા આપવી કઈ આપવી એ આપણને ખબર ના પડે તો આપણાથી સમર્થ વૈદો એને પૂછી લેવું કારણ કે દવા કેવી અપાય, નહીં તો એ કુસંગ આપણને પણ લાગી જાય. એવું પણ સત્સંગમાં ઘણી વખત થતું હોય છે. રોગને ઓળખ્યા વિના ઘણી સેવા કરવાથી પણ શું થાય, રોગ મટે નહીં, રોગને જાણ્યા વિના વૈદ થવું નહીં. મહારાજ કે હરિભક્તો કાયમ મેઘપુરમાં આવતા ને જતા રહેતા, જળજીલની એકાદશી ત્યાં કરી આ રીતે શ્રીહરિ ત્યાં રહેતા થકા જ રોજ કલ્યાણકારી સત્સંગની વાતો કહેતા. એમ કરતા દશેરાને માનેક ઠારી શરદ પૂનમ પણ ત્યાં જ કરી, એમ જ દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ પણ ત્યાં કરીને સંતોને હરિભક્તોને બહુ સુખ આપ્યું. આવી રીતે પ્રબોધિની એકાદશી સુધી શ્રીહરિ મેઘપુર ગામમાં રહ્યા. જે વિપ્રો રજા લઈને ઘેર જતા હતા તેમને શ્રીહરિ દાન આપીને વિદાય આપતા હતા. ઘેર ગયેલા બધા વિપ્રો વખાણ કરતા આ રીતે વિપ્રોને કોઈ બીજાએ જમાડ્યા નથી. બ્રાહ્મણો એટલા બધા રાજી થઈ ગયા, ઘેર જવાવાળા બધા વિપ્રો વખાણ કરતા કે વાહ સ્વામિનારાયણ ભગવાનની જે, સ્વામિનારાયણ ભગવાને જેવા જમાડ્યા એવા આજ દિવસ સુધી અમને કોઈ જમાડ્યા નથી. દક્ષિણાઓ પણ મહારાજે એટલી દીધી અને મહારાજ એટલા બધા પ્રેમથી જમાડતા કે ઘી ગોળ સીધું તો મહારાજ ખૂટવા જ ના દેતા. ઈશ્વર વિન સામ્રેથ નહી કેહા, નિશ્ચય જાની લીએ હમ એહા, ગુડ ઘૃત ચાય તિમી પાવે, ગુડ ઘૃત ચાય તિમી પાવે, છ માસ એસે દેવતર હાવે, છ માસ એસે દેવતર હાય. પરમેશ્વર વિના કોઈ બીજામાં આટલું સામર્થ્ય ન હોઈ શકે તે અમે ચોક્કસ જાણી લીધું છે. પેલા વિપ્રો આવું બોલતા, ગોળ અને ઘી ચાહે તેટલું વાપરો એમ કહીને છ માસ સુધી સીધું સામાન આપતા જ રહ્યા છે. દિન પ્રતિદિન વિપ્રોના ઉપર વધારે ને વધારે ભાવ રહે એવું નિત્ય કરતા રહ્યા છે. વિપ્રો જ્યારે જમી જમીને પૂરી રીતે તૃપ્ત થઈ ગયા, ધરાઈ ગયા, ત્યારે તેઓ બધા રજા લઈને ઘેર જવા લાગ્યા. તો પણ સહજાનંદ સ્વામી રજા આપતા નથી અને એવું બોલતા, તમે રોકાવ, ગોળ ઘીની કાંઈ ખામી તૂટ નથી, અમે જ્યારે ગોળને ઘી ન ખૂટે એટલા દેખ્યા ત્યારે મનમાં અત્યંત અકળાયા. કોઈ બ્રાહ્મણો મહારાજ પાસે રજા લેવા જાય ને, મહારાજ જવું છે, મહારાજ કે રોકાવ ને ઘી ગોળ ખૂટે ત્યારે જજો, હજુ તો અમારી જોડે ઘી ગોળ છે જ અહીંયા આગળ. એ પેલા બ્રાહ્મણો 6 મહિના પછી જમીને ઘરે જાય છે ને ત્યારે રસ્તામાં વાતો કરે છે લોકો કે અકળાઈ ગયા તા આપણે તો, કે આ કેદી ખૂટશે ઘી ગોળ. સહજાનંદ સ્વામી આવા સર્વોપરી સૂર્ય સમાન ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા. ખાવાવાળો થાકી જાય, ખવડાવાળો ના થાકે ભગવાન સ્વામિનારાયણ. મફત ખવડાવે અને દક્ષિણાઓ દે, ક્યાંય કોઈ જગ્યાએ ભિક્ષા માંગવા જવું ના પડે ને, આખું વર્ષ નીકળી જાય રોજ જમાડીને રોજ દક્ષિણા રૂપિયો આપે તોય 6 મહિનાની કેટલી દક્ષિણા થઈ એ જમાનાની, તોય શ્રીજી મહારાજ આટલું આપતા તોય બ્રાહ્મણો જમાડવા છતાં અકળાઈ ગયા. કેટલું જમવું હવે, થાક્યા. દુનિયામાં એમ છે કાંઈ મળતું નથી ને થાકે છે, અને સ્વામિનારાયણને ત્યાં મહારાજ ખવડાવીને થકવાડી દેતા. આ મહારાજની રીત હતી. બધા બ્રાહ્મણો મહારાજના વખાણ કરે છે, ગોળને ઘી ન ખૂટે એટલા દેખ્યા ત્યારે મનમાં અત્યંત અકળાયા, અમે ગોળને ઘી ક્યાંય બહારથી આવતા હોય એવું દેખ્યું નથી. બ્રાહ્મણો કે એક વખત જે સીધું સામાનનો સ્ટોક કર્યો તે કર્યો, પછી બહારથી તો કોઈ દી ફરી ઘી ગોળ મગાવ્યું નથી, 6 મહિના સુધી હાલ્યું કેમ હશે? એ જ ભગવાન, એ જ ભગવાન જેની પાસે અખંડ ભંડાર ભરેલા હોય, ભગવાન પાસે કોઈ વસ્તુની ખામી નથી. ભરેલું જ રહે, ભરેલું જ રહે. ભગવાન જ્યાં હોય ને ત્યાં કોઈ દી ખાલી થાય જ નહીં. ભગવાનને જે ભેગા રાખે એને કોઈ દિવસ કોઈ પ્રકારનો ખાલીપો ક્યારેય ક્યાંય નહીં રહે. ભગવાનના સુખનોય ખાલી પણ આ લોક પરલોક બે ભરેલા રહેવાના. ભગવાનને એકને જ રાખવા માત્રથી ચિંતામણી તુલ્ય ભગવાન છે. ચિંતામણી જેના હાથમાં આવી એને હું બાકી રહે, બધું જ એના હાથમાં છે. ભરેલા રહે ભંડાર ભગવાનને રાખવાથી. બધાએ બ્રાહ્મણો કહે છે ગોળ ઘી ન ખૂટે એટલા દેખ્યા, આ ગોળ ઘી ક્યાંય બહારથી આવતા હોય એવું દેખ્યું નથી. તેમની વાત તો અમારે શું કહેવી,
તેમના બધા સાધુને હરિભક્તોની રીતને અમે અલૌકિક દેખી છે. રાત દિવસ ભાગવત ગીતા ધર્મશાસ્ત્રોને વાંચા વંચાવ્યા કરે છે. સંધ્યા સમયે કીર્તનોમાં ઉત્સવ થતો હોય છે. આખો દિવસ પ્રશ્નને ઉત્તર ચાલ્યા જ કરતા હોય છે. બોલો, આટલો મોટું બ્રાહ્મણની ચોરાસી કરે, પણ અહીં આગળ એ બ્રાહ્મણો એવું કહે છે કે એમના સંતો હરિભક્તો રાત દિવસ ધર્મશાસ્ત્રોને વાંચ્યા કરે છે અને વંચાવ્યા કરે છે. રાત દિવસ કીર્તનને ઉત્સવ થતો રહે છે. પ્રશ્ન અને ઉત્તર દિવસે ચાલતા જ રહે છે. એનો અર્થ આ બ્રાહ્મણો શ્રીજી મહારાજના સંતો ભક્તોને એવો ગુણ લઈને ગયા કે એ બધા લાડવા ખાવા નહોતા બેહતા, એ તો બધાય જાજુ ભજન કરતા હતા, એ તો જાજા શાસ્ત્રોનું વાંચન કરતા હતા. વાલા ભક્તો, આપણું જીવન શાસ્ત્રના વાંચને યુક્ત, કથા વાર્તાના અંગે યુક્ત, ભજન ભક્તિના અંગે યુક્ત, આપણું જીવન જ એવું હોય કે આપણા જીવનથી બીજાનું જીવન ઘડાઈ જાય. આદર્શ જીવન એ જ છે કે જે જીવનને જોઈને બીજાનું જીવન ઘડાઈ જાય. કોઈ પણ કુસંગીને આપણું જીવન જોઈને ગુણ આવે. હા, આસુરી જીવને ગુણ ન આવે. આસુરી જીવ હોય એને ગુણ ના આવે. એને તો એમ થાય શું મંડ્યા છે આ લોકો, નવરા બેઠા, આ લોકોને કાંઈ ધંધો છે કે નહીં, બે સામે બેહી ગયા ને એક આમ બેહી ગયો ને પરીક્ષિત થઈ ગયા ને સુખદેવજી થઈ ગયા, એને એમ જ લાગે. પણ દૈવીપણું જેમાં થોડું કે પડ્યું હોય, અજ્ઞાની જીવ હોય, તો એને એમ થાય કે મેં આવા સાધુ જોયા નથી, મેં આવા હરિભક્તો જોયા નથી, મેં આવું મંદિર જોયું નથી, મેં આવા પૂજા પાઠ કરવાવાળા સેવાભાવી ભક્તો જોયા નથી, એવો ગુણ આવી જાય ને તે સત્સંગી થઈ જાય. આપણું જીવન એવું હોવું જોઈએ, અંદર બહાર બે રીતે એવું હોવું જોઈએ. એનાથી કેટલાય જીવોનું કલ્યાણ થાય, કેટલાય જીવોનું સારું થાય. આ બ્રાહ્મણો જો 6 મહિના મહારાજે જમાડ્યા, પણ બધો ગુણ લઈને ગયા. સંતો અલૌકિક છે, ભક્તો અલૌકિક છે, આખો દિવસ કથા કરે છે, ભજન કરે છે. આપણી છાપ પણ આવી જ હોવી જોઈએ, આપણે પણ આવું જ કરતા હોવા જોઈએ. ભજન ભક્તિ કથા વાર્તા સત્સંગ ભજન સ્મરણ એ બધું જ વ્યવહારનો પાર્ટ છે, કરવો પડે. સત્સંગમાં હોય તોય કરવો પડે, અને તમે સંસારમાં હોય તોય કરવો પડે. પણ જાજો સમય આપણો આ જાય. આજે લોયાધામ પરિવારના કેટલા બધા ભક્તો મહારાજને ગુરુજીની કૃપાથી પોતે ધંધા બિઝનેસ પર હોય, કથાઓ સાંભળતા હોય છે. સવાર સાંજ કથા ધંધા બિઝનેસ ઉપર સાંભળે છે. પુસ્તકો સારા શાસ્ત્રોનું વાંચન ધંધા બિઝનેસ ઉપર જોબો પર કરે છે. એવા ભક્તો વંદનીય છે. એના જીવનને જોઈને કેટલાયને ગુણ આવે અને કેટલાયના આત્મા બળિયા થાય, એને ભગવાન સ્વામીનું બીજ રોપાય. આપણું બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, ખાવું, પીવું, જોવું, સાંભળવું, આ બધું એવું જ હોવું જોઈએ કે જેનાથી દૈવી જીવને ગુણ આવે. એને ગુણ, આપણો ગુણ આવશે તો આપણો મોટા મોટો ફાયદો એ છે, એમાં આપણી મોટપ વધારવા નહીં, આપણો ગુણ આવશે તે ભગવાન સ્વામિનારાયણને ઓળખવાનો પ્રયત્ન કરશે, ભગવાન સ્વામિનારાયણની કંઠી બાંધશે, ગુરુજી જેવા સત્પુરુષને ઓળખશે, સંતો ભક્તોને ઓળખશે, અને આ સંતો ભક્તો ભેગા અક્ષરધામમાં એનું વિમાન જશે. આ કાર્ય કરવા માટે આપણે આપણું જીવન એવું બનાવવાનું છે, આપણા આત્યંતિક કલ્યાણ માટે અને બીજામાં કલ્યાણનું બીજ રોપાય એના માટે. અમે એકવાર એર ઇન્ડિયા ફ્લાઇટમાં ઘણા વર્ષો થઈ ગયા પહેલાં આવતા હતા, 4-5 વર્ષ થઈ ગયા હશે, ત્યારે એ લોકો, અમે તો પ્લેનમાં કશું ખાઈએ નહીં, પાણી પણ પીએ નહીં, અમારા રૂલ્સ પ્રમાણે કશું આપણે ખાવા પીવાનું આવે નહીં. એટલે ત્યાં જે પેલો એક પુરુષ હતો, એરોસ્ટ્રેટ તરીકે કામ કરતો હશે, એને પાણીનો બોટલ ધર્યો. એટલે અમે કીધું પાણી નહીં, અમારે તો કશું લેવાનું નહીં. ઠેક અહીંથી ફ્લાઇટ ત્યારે ડાયરેક્ટ અમદાવાદ ઉતરતી હતી, એટલે અમદાવાદ સુધી ફ્લાઇટ નેવાર્ક એરપોર્ટથી ગઈ, અમદાવાદ ઉતર્યા ત્યાં સુધી અમે તો કશું લીધું જ નહીં. જ્યારે અમદાવાદ ઉતરવાની થઈ ત્યારે એ રીતસર રડવા લાગ્યો કે મારા હાથનું પાણી તો પીવો કે તો મારું સારું થાય. મેં બહુ મહાત્માઓ જોયા છે પણ આવા જોયા નથી. પ્લેનમાં કશું જ નહીં, તમે બસ ઓઢીને બેઠા, ના પુસ્તક લઈને બેઠા છો, બીજું કંઈ કશું માગતા નથી, નથી ખાતા, નથી પીતા. અમે કીધું કે અમારાથી આ નહીં પીવાય, કારણ કે અમારો આવો નિયમ છે. તો પાણીનો બોટલ એને હારે આપ્યો, તમે ઉતારે જાઓ ને તમારા મંદિરમાં, ત્યાં જઈને આ બોટલ પીજો, મારું સારું થશે. એ જીવને ગુણ કેમ આવ્યો? એને નથી સ્વામિનારાયણનો કોઈ પરિચય, ભગવાન સ્વામિનારાયણ વિશે જાણતો પણ નથી એટલું, એને નથી કોઈ એવું એવી સાધુનો ઊંડો પરિચય. પણ એને જ્યારે એવું જોયું કે 18 કલાક સુધી કે 16 કલાક સુધી આ સાધુ આ એક જ પોઝિશનમાં બેઠા છે, નથી બીજું કાંઈ જોતા, નથી સાંભળતા કાંઈ નહીં, એનું પુસ્તક લઈને બસ વાંચે છે, કાં તો માળા કરે છે બેઠા બેઠા, નથી ખાવાનું, નથી પીવાનું,
આટલો ગુણ એને આવ્યો, એ રીતસર એની આંખમાંથી આંસુડા પડી ગયા અને કલ્યાણનું બીજ રોપાઈ ગયું. આપણું જીવન, આપણું વર્તન ભગવાન સ્વામિનારાયણે એટલી સોલિડ રીત આપી છે, આ દુનિયાની કોઈ પણ વ્યક્તિ ભગવાન શ્રીહરિની રીતને જાણે ને તો ભગવાન શ્રીહરિના ચરણારવિંદમાં એને પ્રીતિ થાય જ. કારણ કે મહારાજે સર્વદેવને આદર આપ્યો છે, મહારાજે સર્વ ધર્મને આદર આપ્યો છે. શ્રીજી મહારાજે શિવાલય આદિકને પણ જોઈને વંદન કરવા એમ કીધું છે, પોતાના આશ્રિતના દિનજન પ્રત્યે દયાવાન થવું એમ કીધું છે. મહારાજે બધી જ રીતના પોતાના આશ્રિતને એવા ઘડ્યા છે કે દરેકને ગુણ આવે. માટે આપણે આપણું જીવન પણ એવું રાખવું કે જેનાથી ભગવાન શ્રી હરિ એમનું નામ ક્યારેય પણ કોઈ ખરાબ ના બોલે, આપણા વર્તનના કારણે ના બોલે, એવું હંમેશા આપણે જીવન રાખવું જોઈએ. ભગવાન સિવાય બીજી કોઈ વાત જ એમના મુખથી નીકળતી નથી. બ્રાહ્મણો કહે છે, એ સંતો ભક્તોના મોઢામાંથી ભગવાન સિવાય વાત નથી નીકળતી. આ મારે ને તમારે ગ્રહણ કરવાનું છે. નવા નવા ભક્તો સતત આવતા ને જતા હોય તેમ ચાલુ રહે છે. કોઈનામાં કાંઈ વ્યસન જેવું અપલક્ષણ પણ લેસ માત્ર દેખાયું નહીં. રાત દિવસ સૌ સદઉપદેશ સાંભળતા રહે છે. જગતમાં જે બીજે રહ્યો છે તેવો અનાચાર એમનામાં લેસ માત્ર પણ નથી. સૌ વર્ણાશ્રમના ધર્મને યથાર્થ રીતે પાડે છે. સૌ શાસ્ત્રના મત પ્રમાણે ધર્મને અને નિયમોને પાડે છે. કોઈ શુદ્ધ દેવની તેઓ નિંદા કરતા નથી, કોઈની નિંદા કરતા નથી. એટલે બ્રાહ્મણોનો આ બધો ગુણ આવ્યો. આચાર શુદ્ધિ રાખે છે. મેઘપુરની 84માં જે જે વિપ્રો આવ્યા હતા એ બધા શ્રીહરિના સત્સંગની પરમ પવિત્ર રીતને દેખીને શ્રીહરિનું યશોગાન કરતા હતા. તેને દૈવી લોકો સાચું માનતા હતા અને જે આસુરી લોકો હતા તેઓ શ્રીહરિની કીર્તિ સાંભળીને તપી જતા હતા. આવી કીર્તિ સાંભળે તો દૈવી લોકોને ગમતું અને આસુરી તો તપી જતા હતા. કારણ કે એને તપવું જ પડે, એને ના ગમે આ બધું. બીજા મતમાં પણ જે લોકો આસુરી હતા તે પણ મનમાં અતિ બળી ઉઠતા હતા. આવું થતું હતું. દૈવી જીવોને મહારાજની કીર્તિ સાંભળીને આનંદ થતો, આસુરી જીવને ભગવાન સંતો ભક્તોની કીર્તિ સાંભળીને દુઃખ થતું, બળી મરતા હતા. ભગવાન શ્રીહરિ સત્પુરુષોની કીર્તિ સાંભળીને જેને આનંદ થાય એ દૈવી છે અને જે બળી મરે એ આસુરી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતાનું સાગરના દસમ પુરમાં શ્રીહરિકૃત ક્ષમાનું સમર્થન અને વિપ્રોએ કરેલું સત્સંગનું યશોગાન એ નામે 23મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીગણ.